હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે નર્સરી મેનેજમેન્ટ એટલે કે નર્સરી વ્યવસ્થાપનની વાત કરીશું. તો નર્સરી એટલે કે વનસ્પતિઓના યોગ્ય ઉછેર અને ઈચ્છિત વિકાસ દ્વારા જ્યાં સુધી તેમને સ્થળાંતરિત ન કરી શકાય અથવા તો પરિપક્વ ન બને ત્યાં સુધીના વિકાસ કે ઉછેરની એવી જગ્યા કે વિસ્તાર. એટલે કે વનસ્પતિનો ઉછેર નર્સરીમાં સારી રીતે એ લોકો ધ્યાન રાખે, તેને નિયમ એને તેને યોગ્યસર પાણી ને બધું આપે, એને સારી રીતે તેનું ધ્યાન રાખતા હોય છે. નર્સરી વ્યવસ્થાપનના કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે, હંગામી અને કાયમી. હંગામી અને કાયમ. તો હંગામી જોઈએ તો અન્ય વૃક્ષોની છાયામાં કે ખુલ્લી જગ્યામાં રોપાઓનું વાવેતર અને ઉછેર કરી તેમને અન્ય અનુકૂળ જગ્યાએ વાવવામાં આવે છે. આ પદ્ધતિ પ્રમાણમાં સસ્તી છે. હંગામી પદ્ધતિ એ પ્રમાણમાં સસ્તી હોય છે. કાયમી પદ્ધતિના સરખામણીમાં હંગામી પદ્ધતિ સસ્તી હોય છે. કેમ? તો કેમ કે એ ગમે તે વૃક્ષ મોટા ઉગ્યા હોય એની નીચે અથવા ખુલ્લી જગ્યામાં એને વાવી શકાય. કાયમી તો જ્યાં વરસાદ ઓછો હોય તેવી જગ્યાએ સિંચાઈ દ્વારા માત્ર એક જ જગ્યાએ વનસ્પતિઓનો વાવેતર કરી તેમની પુખ્તતા અને જંગલનો વિકાસ કરવામાં આવે છે. અહીંયા આપણે સિંચાઈ દ્વારા એની કોઈ એક જ જગ્યા ઉપર વનસ્પતિનું વાવેતર કરવામાં આવે અને પછી વનસ્પતિઓનો ઉછેર કરવામાં આવે. તો આ પદ્ધતિ એટલે ખર્ચાળ હોય છે અને હંગામી પદ્ધતિ એ સસ્તી હોય છે. તો હવે નર્સરીના ફાયદા જોઈએ તો ઓછા વિસ્તાર કે ઓછી જગ્યામાં વધુ રોપાઓ કે વનસ્પતિઓનો ઉછેર કરી શકાય છે. અનુકૂળતા પ્રમાણે વનસ્પતિઓનો ઉછેર કરી શકાય છે. રોગો કે અન્ય આફતોથી રક્ષણ આપી શકાય છે. જો આપણને એવું લાગે કે આ વનસ્પતિને રોગ અથવા ફૂગ લાગી રહી છે તો આપણે તેને ફંગીસાઇડ કે એ રીતે અલગ અલગ બેક્ટેરિયા સાઇડમાં સ્પ્રે કરીએ તો એનાથી આપણને રોગ વનસ્પતિનો દૂર થઈ જાય. પ્રતિકૂળ ઋતુમાં પણ યોગ્ય પાકો લઈ શકાય છે. નકામી કે બિન ઉપજાઉ જમીનને ઉપજાઉ કે ફળદ્રુપ બનાવી વૃક્ષોનું વાવેતર કરી શકાય છે. કોઈ એવી નકામી કે ફળદ્રુપ જમીન ન હોય તો એને આપણે ફળદ્રુપ બનાવી પછી એ જમીન ઉપર વૃક્ષોનું વાવેતર પણ કરી શકાય છે. નર્સરી માટેના જે ઘટકો હોય એ જોઈએ તો સ્થળ પસંદગી. પહેલાં આપણે સ્થળ પસંદ કરવું પડે એના માટે. તો રક્ષિત વિસ્તારની પસંદગી, સિંચાઈ ઉપલબ્ધ હોય તેવા વિસ્તારની પસંદગી તથા રસ્તાની નજીક હોય. જો રસ્તાની નજીક હશે તો સારો એવો વેપાર થઈ શકે, કેમ કે વસ્તી જો એટલી લેવા આવી શકે. એના માટે રસ્તા ઉપર હોવું જોઈએ. રક્ષિત ફરીથી જોઈએ સ્થળ પસંદગીમાં તો રક્ષિત વિસ્તારની પસંદગી, પછી સિંચાઈ ઉપલબ્ધ હોય તેવા વિસ્તારની પસંદગી અને રસ્તાની નજીક હોય તેવી જગ્યાની પસંદગી કરવાથી સરળતાથી વેપારીકરણ થઈ શકે છે. બીજ અને વાવેતર. તો બીજ એ મુખ્ય ભાગ છે નર્સરીમાં. સૌથી અગત્યનો ભાગ શું છે? બીજ. સારા અને ટકાઉ તથા તંદુરસ્ત બીજની પસંદગી કરવામાં આવે. સારા અને તંદુરસ્ત અને સુષુપ્ત ન હોય તેવા બીજની પસંદગી કરવામાં આવે. NSC નેશનલ સીડ કોર્પોરેશન, SSC સ્ટેટ સીડ કોર્પોરેશન, સ્ટેટ સીડ કોર્પોરેશનમાંથી બીજ ખરીદવા. ગવર્મેન્ટ એજન્સી એટલે કે સરકારી નિગમ તેમજ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, કૃષિ વિશ્વ મહાવિદ્યાલય પાસેથી બીજ ખરીદવાનો આગ્રહ રાખો. જે જગ્યાએ સારા એવા બીજ મળતા હોય એવી જગ્યાએ જ આપણે બીજ ખરીદવા જોઈએ. કેટલાક રોગો સામે રક્ષણ આપવા માટે બીજને સામાન્ય રીતે ત્રણ રીતે સારવાર આપી શકાય. વિગ્રસન કે જંતુનાશક. તો કેલ્શિયમ હાઇપોક્લોરાઇટની સારવાર આપી બીજની સપાટી પર રહેલા જીવાણુ કે ફૂગને દૂર કરવામાં આવે. વિગ્રસન કે જંતુનાશકમાં શું હોય? કેલ્શિયમ હાઇપોક્લોરાઇટ ફૂગની સારવારથી બીજની જે આજુબાજુની સપાટી ઉપર ફૂગ લાગી ગઈ હોય કે એના ઉપર જીવાણુઓ હોય નાના નાના તેને દૂર કરવામાં. વિષ સંક્રમણ કે કીટનાશક. તો ગરમ પાણી, વરાળ
કે ફોર્માલ્ડિહાઇડ દ્વારા બીજની સપાટી પર જીવાણુઓ કે દૂર કરવામાં આવે. ગરમ પાણી, વરાળ કે ફોર્માલ્ડિહાઇડની મદદથી બીજની જે સપાટી પર જીવાણુઓ કે ફૂગ હોય તેને દૂર કરવામાં આવે. બીજ રક્ષણ એટલે કે બીજનું રક્ષણ કઈ રીતે કરવું, સીડનું પ્રોટેક્શન. તો જમીનમાં બીજ ઉગે નહીં ત્યાં સુધી થીરમ 22 આ એક ફંગીસાઇડ છે, એ ફૂગનો જ નાશ કરે. 22 વિટાવેક્સ અને એગ્રોઝોન વગેરે રસાયણોની સારવાર આપવામાં આવે, જે બે પ્રકારની પદ્ધતિઓ ઉપયોગમાં લેવાય, શુષ્ક પદ્ધતિ અને સ્લરી પદ્ધતિ. શુષ્ક પદ્ધતિ અને સ્લરી પદ્ધતિ. તો શુષ્ક પદ્ધતિમાં શું હોય, તો કે બીજની ફરતે ધૂળ કે ઝીણી ડસ્ટનો પટ આપવામાં આવે, જ્યારે સ્લરી પદ્ધતિમાં બીજને પેસ્ટિસાઇડ કે ઇન્સેક્ટિસાઇડ જેવા રસાયણોનો પ્રવાહી પટ આપવામાં આવે અને લિક્વિડ પટ આપવામાં આવે. આ ઉપરાંત નીચેના મુદ્દા પણ નર્સરી મેનેજમેન્ટમાં ધ્યાનમાં લેવામાં આવે, તો જમીન સારવાર, પીથિયમ ફૂગ છે આ, ફ્યુઝેરિયમ અને ફાયટાપથોરા જેવી ફૂગથી બીજને રક્ષણ આપવામાં આવે. ખાસ કરીને શાકભાજીના જે પાકો હોય તેના પર ફૂગ જલ્દી રાખવી હોય, પીથિયમ, ફ્યુઝેરિયમ, ફાયટોપથોરા જેવી, એટલે એનાથી રક્ષણ આપવામાં. તો ગરમીની સારવાર, નર્સરી વ્યવસ્થાપન માટે ગરમી આપી ફૂગ, બેક્ટેરિયા, કૃમિઓ, નીંદણના બીજ કે કીટકોથી જમીનને રક્ષણ આપવામાં આવે. ગરમી આપીએ તો ફૂગને જે બેક્ટેરિયા, અમુક ના જોઈતા બેક્ટેરિયા હોય એ બધા મરી જાય અને એનાથી જમીનને રક્ષણ મળી રહે. રસાયણ સારવાર, તો ફોર્માલ્ડિહાઇડ, વેપમ, વેપમ એટલે સોડિયમ અને મિથાઇલ ડાયથિયોકાર્બોનેટ ડાયહાઇડ્રેટ્સ, ફોર્માલ્ડિહાઇડ, વેપમ વગેરેને પાણી સાથે મિક્સ કરી પછી એનો સ્પ્રે કરવામાં આવે, જમીન પર એની સારવાર આપવામાં આવે. નર્સરી બેડ્સ તૈયાર, સામાન્ય રીતે 3 પ્રકારના નર્સરી બેડ જોવામાં આવે, સપાટ નર્સરી બેડ્સ, ઢોળાવાળા નર્સરી બેડ્સ અને ખાડાવાળા નર્સરી બેડ્સ. તો સપાટ નર્સરી બેડ્સ, તો વસંત ઋતુ કે ઉનાળામાં જ્યારે વરસાદનો ભય ન હોય ત્યારે સપાટ નર્સરી બેડ જોવામાં આવે, ત્યારે આ રીતે સપાટ નર્સરી બેડ જોવામાં આવે. પાણી પણ સરળતાથી આપી શકાય, પાણી પણ સરળતાથી બધી વનસ્પતિને આપી શકાય એના માટે. ઢોળાવવાળો નર્સરી બેડ, તો ચોમાસાની ઋતુમાં આ પ્રકારના બેડ, ઢોળાવવાળો નર્સરી બેડ એટલે કે આ રીતે ઢોળાવ હોય, તો એના લીધે અહીંયાથી જે વધારાનું પાણી હોય એ નીકળી જાય અને અહીંયા આ રીતે વનસ્પતિ ઉગાડેલી હોય. ખાડાવાળી નર્સરી બેડ, તો શિયાળામાં હુંફાળું વાતાવરણ આપવા આ પ્રકારનો બેડ ઉપયોગી છે. ખાડાવાળો નર્સરી બેડ શિયાળામાં ઉપયોગમાં લેવામાં આવે. આ એક નર્સરીની આયોજનની જે રચના હોય એ આપેલી છે, તો આ રીતે નર્સરી ગોઠવાયેલી હોય, તેમાં શરૂઆતમાં આ રીતે નજીક મેઇન રોડ હોય, પછી અહીંયા નર્સરીની શરૂઆત થાય, તેમાં આ રીતે અહીંયા પહેલાં કાર્યાલય હોય, પછી અહીંયા માતૃ વનસ્પતિઓ, અમુક વનસ્પતિઓ ગોઠવેલી હોય, અહીંયા વનસ્પતિઓને સંગ્રહવાનું સ્થાન, અહીંયા કુંડા રાખતા હોય, અહીંયા જૈવિક ખાતરો વેચતા હોય, એ બધી જગ્યા હોય, આ રીતે જગ્યા પાડેલી હોય, અહીંયા નળ હોય, અહીંયા એની ટાંકી હોય, પછી અહીંયા સંગ્રહ કરેલો હોય વનસ્પતિઓનો ભંડાર, પછી આ રીતે પાછોળીનો અહીંયા રસ્તો આવે, પછી અહીંયા બીજની પથારી જે આ રીતે કરવામાં આવેલી હોય અને એક એક ખાનામાં બહુ બધા બીજો આવેલા હોય, આ રીતે તેની રચના થયેલી હોય છે. જોઈએ નર્સરીમાં ઓફિસ, સ્ટોર રૂમ, પેકિંગ રૂમ, કુંડા તૈયાર કરવા માટેનો વિસ્તાર, મુખ્ય દરવાજો અને ચારે બાજુ તૈયાર કરેલ રક્ષણાત્મક વાડ, એટલે આ રીતે ચારે બાજુ જે આ દેખાય છે આ એવી વાડ કરેલી હોય, માતૃ વનસ્પતિ પ્લોટ, સીડબેડ પ્લોટ, જૈવિક ખાતર માટેનો ખાડો, પાણીની ટાંકી, સિંચાઈ વ્યવસ્થા, સંગ્રહ સ્થાન, કુંડાઓ રાખવા માટેની જગ્યા અને યોગ્ય માપના રસ્તાઓ આયોજનપૂર્વક આવેલા હોય એ આપણે આદર્શ નર્સરીમાં જોઈએ. હવે બીજની વાવણી કઈ રીતે કરવી, તો બીજની વાવણી, તો બીજને એક હરોળમાં આ રીતે એક હરોળમાં મૂકી દેવાના
હરોળમાં વાવવાથી પાણી સરળતાથી આપી શકાય, એટલે પાણી ફટાફટ આપી શકાય રીતે ઊભી હરોળમાં વાવીએ તો. અને એ ઉપરાંત નીંદણ અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં પણ સરળતા રહે છે. સમયાનુકૂલન, તો નર્સરીમાં કૃત્રિમ રીતે આયોજનપૂર્વકની વ્યવસ્થા, જેવી કે થીનિંગ. થીનિંગ એટલે શાકભાજી માટે વપરાય. થીનિંગ જે છે શાકભાજીના પાકો માટે વપરાય. પ્રિકિંગ, થીનિંગ, પ્રિકિંગ, હાર્ડનિંગ, મલ્ચિંગ એવા અલગ અલગ વર્ડ્સ વપરાય. તો થીનિંગ છે એ શાકભાજીના પાકો માટે વપરાય. પછી આવશે પ્રિકિંગ, તો પ્રિકિંગ છોડવાઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય. હાર્ડનિંગ, તો તાપમાન તેમજ પ્રકાશ સામે રક્ષણ આપી શકાય. વનસ્પતિને તાપમાન કે પ્રકાશ સામે રક્ષણ આપવું હોય તો હાર્ડનિંગ. અને મલ્ચિંગ, તો જમીનમાં ભેજ ટકાવવા માટેનું વ્યવસ્થાપન છે. ઉધેર, ઉછેર માધ્યમ, તો એનો ઉછેર કઈ રીતે કરવો એમ, તો જમીનની ફળદ્રુપતા માટે કમ્પોઝડ ખાતરો, રેતી, સેગ્નમ મોસ, વર્મિકલ્ચર, પીટ, ડસ્ટ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રસર્જન રચના, તો ગ્રીન હાઉસ જે ગયા લેક્ચરમાં એક વાર બતાવ્યું તમને, ફર્સ્ટ લેક્ચરમાં, જે કાચનું ઉપરનું આ બનેલું હોય અને નીચે બહુ બધા પ્લાન્ટ ગોઠવાયેલા હોય. લેથ હાઉસ કે કાસ્ટ હાઉસ બનાવવામાં આવે છે. અલગ અલગ આ રીતે હાઉસ બનાવવામાં આવે છે, તેમને જરૂરિયાત પૂરતી તેમાં સૂર્યપ્રકાશ, પાણી, ભેજ એ રીતે આપવામાં આવતું હોય છે. નર્સરી વ્યવસ્થાપન દ્વારા શાકભાજી પાકો, રોડ સાઇડ પ્લાન્ટેશન, ધાન્ય પાકો તેમજ જંગલી જાતિઓનો ઉછેર કરી શકાય છે. બીજની જરૂરિયાત, તો કે બીજની શું જરૂરિયાત, તો કેટલા પ્રમાણમાં કેવા પ્રકારના છોડવાઓ ઉગાડવા છે, કેટલી જગ્યામાં કેટલા છોડવાઓ વાવવા છે, બીજ કેટલી ઉગાડ શક્તિ ધરાવે છે, બીજ સુસુપ્ત છે કે ફળદ્રુપ છે, તો જલ્દી ઉગશે કે નહીં, એ બધું ધ્યાન રાખવું પડે. એમાં કેવા કેટલા છોડવાઓ પુખ્ત બનતા ભવિષ્યમાં કેટલું વળતર મળશે અને કેટલા સમયમાં કેટલું વળતર આપશે. બહુ ઝાઝો સમય લાગે તો આપણાને એમ જ ટાઈમ જતો રહે તો વળતર લેતા બી બહુ વાર લાગી જાય. તથા વ્યાપારીકરણ કરવામાં સરળતા રહેશે કે કેમ, તેના આધારે બીજની પસંદગી કરવામાં આવે છે. બીજની પસંદગી કરતાં બહુ ધ્યાન રાખવું પડે શું હોય છે. ઓકે.